વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે આંકડા શાસ્ત્રમાં પહેલા ભાગની અંદર ચેપ્ટર નંબર 2 સુરેખસર સંબંધ ચાલે છે. કાર્લ પિયર્સનની રીતો આપણે સમજી ગયા. હવે આજે ચોથા નંબરની રીત એટલે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત સમજવાની છે. તમને રકમની અંદર સ્પીયરમેન કે ક્રમાંક સહસંબંધ આપેલો જ હશે અને ના આપે તો ક્રમની અંદર નિર્ણાયક ક્રમ એવા બધા શબ્દ તમને આપેલા હશે એના પરથી નક્કી થાય. પછી અહીંયા સૂચના લખી છે ચલ એક્સ અને ચલ વાય ને ક્રમ આપવાના. જે સંખ્યા આપી છે ને ક્રમ એટલે જેમ આપણે રિઝલ્ટ જાહેર થાય છે તો શું થાય, પહેલા નંબર વાળાને જેના સૌથી માર્ક વધારે પહેલો 1/1 આવતા જશે માર્ક. એમ સ્વાધ્યાય 2 નો વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 5 જોવાનો છે. એક્સ અને વાય પુરવઠો અને ભાવ આવી રીતે આપેલું છે અને જેમાં તમને જો સંખ્યા આપી પહેલા તમારે બોક્સ ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 10. એનો મતલબ 10 સંખ્યા આપી છે. જો તમને ક્રમ અનુસાર આડી અવળી 10 સંખ્યા આપી હોય તો અહીંયા ભાવ પુરવઠો એવું કંઈ આપેલું હશે નહીં, તમારે જોઈ લેવાનું. હવે આપણે શું કરવાનું, એક્સ ને ક્રમ આપવાના છે એટલે આર એક્સ કહેવાય, વાય ને ક્રમ આપવાના એને આર વાય કહેવાય. હવે અહીંયા 1/1 ક્રમ આપણ આ જ આખરો આપણે એટલા માટે સિલેક્ટ કર્યો છે કે આની અંદર એક પણ સંખ્યા પુનરાવર્તન થતી નથી. જોતા જઈએ સૌથી મોટી સંખ્યા, જો 77 સૌથી મોટી છે એને એક નંબર આપો. 77 પછી 6 ની સીરીઝ જોવાની, એમાં બે જ સંખ્યા છે. 68 2 આપો, 65 ને 3 આપો. 6 ની સીરીઝ પછી 5 ની સીરીઝ નીચે આપી છે એને 4 નંબર આપો. 5 પછી સીરીઝ 4 ની જોડ, 4 માં બે સંખ્યા છે 5 અને 6. ત્યાર પછી 3 ની સીરીઝ માં જતા રહો 7 8 9 અને 10. એ જ રીતે RY માં સૌથી મોટી સીરીઝ જોવાની, સૌથી મોટી સંખ્યા કઈ છે 60 અને પહેલો નંબર આપો. 60 પછી 5 ની સીરીઝ માં બે સંખ્યા છે 53 અને 52, અહીંયા બીજો અને અહીંયા ત્રીજો. 53 પછી 45 છે એને આપો ચોથો, પછી 42 ને પાંચમો આપો, 41 ને છઠ્ઠો આપો, 38 ને સાતમો આપો, 37 ને આઠમો આપો, 27 9 અને આ 10. આ રીતે હવે અહીંયા જે ખાનું બનાવવાનું છે એને તફાવત કહેવાય. RX માંથી RY બાદ કરવાનું, આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ થાય 0 0. 6 માંથી 5 જાય એટલે 1, 7 માંથી 1 જાય એટલે 6, 1 માંથી 4 જાય એટલે -3, 5 માંથી 4 જાય -1, 0, 9 માંથી 7 જાય 2, 10 માંથી 10 જાય 0 અને 4 માંથી 9 જાય -5. આમ તો આનો સરવાળો ના કરો તો એ ચાલે, અને આનો સરવાળો બાદ બાકી 0 થાય. જોઈ લેવાનો 1 ને 6 7, 7 ને 2 9, 5 6 અને 9. ડી સ્ક્વેર કરવાનો, ડી સ્ક્વેર એટલે જે સંખ્યા, 0 નો સ્ક્વેર 0, અહીંયા પણ 0, 1 નો સ્ક્વેર 1, 6 નો 36, 3 નો 9, નિશાનીને કોઈ લેવા દેવા નથી, 0, 4, 0 અને 25. આના સરવાળાને સિગ્મા ડી સ્ક્વેર કહેવાય. 1 ને 36 37, 37 ને 9 46, 47, 51 ને 25 76. હવેનું સૂત્ર, જો સૂત્ર બાજુમાં લખેલું છે કે ભાઈ સૂત્રની અંદર તો સૂત્ર સમજાવતો જો. 1 - 6 સૂત્રમાં જ આપેલા છે એડી સ્ક્વેર એન એન સ્ક્વેર માઇનસ 1. તો રકમ ફિલઅપ કેવી રીતે કરવાની, તો 6 ગુણ્યા મૂકવાના 76 એન. તો મેં પહેલા કીધું હતું બોક્સ ગણી લેવાના, ટોટલ 10 બોક્સ આપેલા છે. 10, 10 નો સ્ક્વેર થાય 100 માઇનસ 1. આ જે એક સંખ્યા છે છેક સુધી આમને આમ રહેવા દેવાની. 6 ગુણ્યા 76 કરો, 6 ગુણ્યા 76 456. 10 આના વચ્ચે 99, 1 માઇનસ
456 भाग्या 990 करवाना, तो 456 भाग्या 990 એટલે 0.46, તો 1 માંથી 0.46 જાય તો 0.54 જવાબ આવે. અને આપણે જાણીએ સહસંબંધનો જવાબ -1 કે 1 થી ઓછો, બરાબર? આવું જાણીએ છે -1 કે +1 બંને નિશાનીમાંથી ગમે તે, પણ આપણે યાદ રાખવાનું 1 1 કરતા ઓછો જવાબ આવવો જોઈએ. થેન્ક યુ.